અરવલ્લીમાં અંત્યોદય બીપીએલ અને એનએફએસએ એપીએલ કાર્ડ ધારકોને એપ્રિલ માસનું વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનું શરૂ કરાયું, જેમાં અનાજ વિતરણની કામગીરી વ્યવસ્થિત ચાલે અને ભીડભાડ ન થાય તેની અરવલ્લી વહીવટીતંત્રની અપીલ છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં મોડાસામાં ક્યાંક નિયમો પડાયા અને ક્યાંક તૂટ્યા તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે અને અરવલ્લીમાં રેશનિંગ દુકાનો પર વહેલી સવારથી જ લાઇનો લાગેલી જોવા મળી રહી છે ત્યારે રાજ્યભરમાં આજે ગરીબ પરિવારોને અનાજ અપાશે, જેમાં 5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા દાળ અને 1 કિલો મીઠાનું વિતરણ કરાશે, તેમજ સસ્તા અનાજની દુકાનો પર લોકોને સમજાવી સામાજિક અંતર જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આજથી સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ શરૂ થયું છે, જેમાં અરવલ્લી જિલ્લાના 1,42,000 જેટલા કાર્ડ ધારકોને ફાયદો થશે અને લોકડાઉન દરમિયાન વિનામૂલ્યે સરકાર આપી રહી છે અનાજ, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં અનાજની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે અને દરેક સેન્ટર પર એક શિક્ષક, ગ્રામ સેવક અને તલાટી હાજર રહેશે, તેમજ મોડાસાના કોર્પોરેટરો દ્વારા જરૂરિયાત બીજા કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવા સરકારને અપીલ કરવામાં આવી હતી. આજે વિશ્વની અંદર અતિ કોરોનાના કારણે અતિ બહુ રોગ ફાટી નીકળ્યો હોવાના કારણે ગુજરાતની અંદર 21 દિવસનું લોકડાઉન થવાના કારણે સર્વોદયનગરની ગરીબ પરિસ્થિતિના કારણે લોકો આજે ભૂખે મરે છે, જેના કારણે ગુજરાત સરકાર દ્વારા 1 તારીખે આજે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પણ જે લોકોએ રેશન કાર્ડ છે, જે લોકોને અનાજ મળે છે એ લોકોને જ આપવાનું છે. બીજું કે જે લોકોને મળતું નથી અને રેશન કાર્ડ છે એમને મળવાનું નથી એવું કહેવામાં આવ્યું છે. પણ હું સરકારશ્રીને એક રજૂઆત કરું છું કે વિનંતી કરું છું કે જે લોકોને રેશન કાર્ડ છે એ લોકોને મળવું જોઈએ, કે જે કારણે કે જેથી ગરીબ માણસોને પોતાનું પેટ ગુજરાન ચલાવી શકે અને એપીએલ અને અનેક લોકોને મળવું જોઈએ. રમણભાઈ ઠાકોર, પ્રજાપતિ, મોડાસા તાલુકા એફપીએસ પ્રમુખ. અમારી દુકાને આ કોરોના વાયરસના અનુસંધાને સરકારશ્રીના નિયમ મુજબ અમે માલનું વિતરણ કરીએ છીએ. આજે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીનું અમને સરકારે ટાઈમ આપ્યો છે તે પ્રમાણે વિતરણ ચાલુ જ છે અમારી દુકાન પર અને અમારી દુકાનમાં શાંતિથી વિતરણ થાય છે. સરકારના ધારાધોરણ મુજબ અને પ્રમાણ મુજબ અમે સારી રીતે વિતરણ કરીએ છીએ. ગ્રાહકને પણ અમને પૂરેપૂરો સપોર્ટ મળી રહે છે, કોઈ પણ જાતની મગજમારી નથી. વ્યવસ્થા કરવામાં આવી છે અમારી દુકાન પર, લોકોને ટાઈમ અને કૂપન સિસ્ટમ આપી દીધી હતી. અમે કૂપન આપી દીધી કે આ ટાઈમે તમારે 8 વાગે આવો, એ પ્રમાણે ગ્રાહક આપે છે, સમયને ટાઈમ આપી દીધેલ છે. અમે અમારી દુકાન પર પાણી, ડેટોલ, સાબુ, સેનિટાઇઝની પણ વ્યવસ્થા રાખી છે અને અમારા માણસોને પણ અમે પેલા હેન્ડ મોજા પહેરાયેલા છે. અમે અત્યાર સુધીમાં લગભગ 80-90 દુકાન ગ્રાહકોને ઇસ્યુ કરી દીધું છે માલ. દેશમાં કોરોનાના મહામારીના કારણે 21 દિવસનું લોકડાઉન કેન્દ્ર સરકારે આપ્યું છે. આજે એને 8મો દિવસ થયો છે અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં સરકારે જે જાહેરાત કરી અને આજે 1 તારીખે સસ્તા અનાજની દુકાન ઉપર જે વિતરણ કરવામાં આવી રહ્યું છે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં એક બહુ મોટી સંખ્યામાં મધ્યમ વર્ગ છે, એપીએલ 1 અને એપીએલ 2, કે જેઓ જે કેટેગરીમાં છે, રિક્ષા ડ્રાઈવરો, મજદૂરો, વિધવાઓ, હાથલારી, સબ્જી, ફળફળાદી અને અન્ય પાણીપુરી જેવા શ્રમયોગી, દરજી, ધોબી, ફેરિયાઓ, આવા કુંભારો, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય લોકો, જે લોકો બીપીએલની કેટેગરીમાં નથી આવતા, જે લોકો અંત્યોદયની કેટેગરીમાં નથી આવતા, જે લોકો અન્નપૂર્ણા યોજનામાં અગ્રતા કરનાર કુટુંબની યાદીમાં તેમનો સમાવેશ નથી, એવા લોકોને આજે સસ્તાના અનાજની દુકાનો પરથી ધક્કા ખાઈને પાછા ઘરે ફરવું પડ્યું છે. કમનસીબી છે કે રાજ્ય સરકાર આવા લોકોને તાત્કાલિક સસ્તા અનાજની દુકાન પરથી, જે અન્ય કેટેગરીમાં જે લોકોને અનાજ અને રેશનિંગ આપવામાં આવે છે, એવું રેશનિંગ અને અનાજ આવી કેટેગરીના લોકોને બી મળે તો હું માનું છું કે 21 દિવસનું જે લોકડાઉન છે, ભારે હાલાકી સર્જાઈ રહી છે અને આ હાલાકી ના સર્જાય અને આવા લોકોની જે આર્થિક પરિસ્થિતિ, ધંધા રોજગાર કમજોર થઈ ગયા છે, આજે ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને આ મહામારીમાં લોકોને જો જીવન ટકાવી રાખવું હોય તો સરકારે તાકીદે શ્રમયોગી, રિક્ષા ડ્રાઈવરો અને અન્ય જે આવા મજદૂરો છે તેમના ખાતાઓમાં
પૈસા નાખવા જોઈએ. સરકારે આનું વ્યવસ્થિત રીતે આયોજન કરવું જોઈએ, આવા લોકોને રાશનિંગ મળી રહે એવી હું સરકારને એક જાગૃત મોડાસા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે અપીલ કરું છું. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.